तो फरी एक बार राफेल विमान डील ने लेने कांग्रेस अध्यक्ष राहुल गांधी आज मोदी सरकार पर वरसा। राहुल सवाल करो कि अनिल अंबानी ने 10 दिवस पहला डील नी केवी रीते खबर पड़ी, तो जो ये आ अहवाल मा। कांग्रेस अध्यक्ष राहुल गांधी राफेल मुद्दे केंद्रनी मोदी सरकार पर फरी एक बार प्रहार कर्या हता। मंगलवारे नवी दिल्ली खाते कांग्रेस द्वारा योजाली एक प्रेस कॉन्फ्रेंस में राहुल गांधी एक ईमेल नो उल्लेख कर्यो हतो। राहुल गांधी कहू छे के एरबेस कंपनी ना एक्जिक्यूटिवे ईमेल में लख्यू छे के फ्रांस ना रक्षा मंत्री नी ऑफिस में अनिल अंबानी गया हता। आ मीटिंग में अंबानी कहू हतो के ज्यारे पीएम आवशे त्यारे एक एमओयू साइन करवामां आवशे, એટલે કે આ ડીલ માં અનિલ અંબાણી નું નામ હશે। એ ચેલ કો નહીં માલુમ મગર અનિલ અંબાણી કો ડીલ હોને કે 10 દિન પહેલે માલુમ હૈ કે ડીલ હોને વાલી હૈ। મતલબ નરેન્દ્ર મોદીજી અનિલ અંબાણી કે મિડલમેન કા કામ કર રહે હૈ। રાહુલે વધુમાં કહ્યું કે આ વિશે ભારતના તે સમયના રક્ષા મંત્રી એચએલ અને વિદેશ મંત્રીને પણ કઈ જ જાણ નહોતી, પરંતુ રાફેલ ડીલના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણીને આ વિશે કેવી રીતે ખબર પડી। આનો સીધો અર્થ એવો થયો કે પ્રધાનમંત્રી મોદી અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યા હતા। અબ પ્રધાનમંત્રીજી કો બતાના ચાહીએ કે અનિલ અંબાણી કો ઇસકે બારે મેં 10 દિન પહેલે કેસે પતા લગા, કિસને બતાયા? ડિફેન્સ મિનિસ્ટર કો નહીં માલૂમ થા, ફોરેન સેક્રેટરી કો નહીં માલૂમ, એચએલ કો નહીં માલૂમ, સિર્ફ પ્રધાનમંત્રી કો માલૂમ। રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને સીધો ટાર્ગેટ કરતા કહ્યું છે કે આ જ આધાર પર ટોપ સિક્રેટ કોઈની સાથે શેર કરવા માટે પ્રધાનમંત્રી મોદી પર કેસ થવો જોઈએ અને તેમણે જેલ પણ મોકલવા જોઈએ, આ દેશદ્રોહનો કેસ છે। રાહુલે મોદીને કરેલા સીધા ટાર્ગેટના કારણે ભાજપ પણ કોંગ્રેસ સામે આક્રમક મૂડમાં જોવા મળી હતી અને રાહુલ તથા કોંગ્રેસ પાર્ટી સામે વળતો વાર કર્યો હતો। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।